જે જિલ્લાના વડા મથકને વિશ્વના સૌથી મોટા હીરા ઉત્પાદન કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, જે જિલ્લાની કલા અને સંસ્કૃતિ વૈવિધ્યપૂર્ણ છે, તેવા સુરત જિલ્લાના મુખ્ય શહેર સુરતની ઓળખ છે ડાયમંડ સિટી, રેશમ સિટી અને ધ ગ્રીન સિટી. સુરત શહેર વૈવિધ્યસભર વારસાને સાચવીને અડીખમ વિકસી રહ્યું છે, ત્યારે આ જિલ્લાના ગામો પણ કેમ પાછળ રહી જાય? સુરતમાં આવેલા કામરેજ તાલુકાના નવી પારડી ગામમાં જળક્રાંતિ થઈ છે. વર્ષો જૂની પાણીની સમસ્યાઓનું જલ જીવન મિશન અંતર્ગત નિરાકરણ આવ્યું છે અને વિકાસની હરોળમાં આગળ વધી રહ્યું છે. જળ વગરનું જીવન અશક્ય છે અને એટલે જ આપણે સૌ કહીએ છીએ કે જળ એ જ જીવન છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જલ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી હતી. તેમનો સંકલ્પ છે કે સમગ્ર ભારત દેશમાં ઘરે ઘરે નળથી શુદ્ધ જળ મળે. પ્રધાનમંત્રી શ્રીના આ સંકલ્પને સિદ્ધ કરવા અને છેવાડાના માનવીની તકલીફો દૂર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે સુરતમાં આવેલું નવી પારડી ગામ. આ ગામની કુલ વસ્તી 5,650 છે. ગામ લોકો પોતાનો જીવન નિર્વાહ કરવા માટે મુખ્યત્વે ખેતી અને પ્રાઇવેટ નોકરી કરે છે. અહીં વર્ષોથી લોકો કૂવાના પાણી પીને જીવન પસાર કરતા હતા, જેમાં કેટલાય કલાકો માત્ર પાણી મેળવવામાં વેડફાઈ જતા હતા, કારણ કે ગામમાં માત્ર બે જ કૂવા હતા. મારા ગામમાં અગાઉ પાણીની ઘણી તકલીફ હતી. છેલ્લા 2 વર્ષ પહેલાં ગામની અંદર વાસ્મો યોજના તરફથી નળ સે જલ યોજના આવી, જેમાં ગામમાં ઘરે ઘર નળ મૂકવાનું કામ કર્યું અને પાણી હાલની તારીખે પાણી ઘરે ઘર પૂરતું મળી રહી છે. નવી પારડી ગામમાં પાણીની સમસ્યાઓ દૂર કરવા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાણી યોજના માટે 13,97,535 રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. તે યોજના અંતર્ગત ગામમાં 3 બોર કરાવવામાં આવ્યા, સાથે જ 2 મોટર લગાવવામાં આવી હતી. પાણીના સંગ્રહ માટે 40,000, 30,000 અને 10,000 લીટરની ક્ષમતાવાળી ટાંકી બનાવવામાં આવી હતી, તેમજ 1,00,000 લીટરનો ભૂગર્ભ સંપ પણ ગામમાં બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2020-21માં નળ સે જલ યોજના અંતર્ગત આ ગામમાં ઘરે ઘરે નળથી જળ મળી રહે તે માટે 2,43,638 રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. 1,315 ઘરોને નળ સે જલ યોજનામાં 100% આવરી લેવામાં આવ્યા છે. નળ સે જલ યોજના અંતર્ગત નવી પારડી ગામમાં 525 મીટરની પાઇપલાઇન નાખવામાં આવી છે. સાથે જ આ ગામમાં જે પાણી વિતરણ કરવામાં આવે છે તેનું વાસ્મો દ્વારા અપાયેલી વોટર ટેસ્ટ કિટ દ્વારા નિયમિત ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. જલ જીવન મિશનનું હર ઘર નળ સે જલ એ યોજનાના અમલીકરણ થવાના લીધે મારી દીકરીઓ સમયસર શાળાએ આવવા માંડી. તો એનું રીઝન હતું કે પૂરતું પાણી ઘરમાં જ ઘરના નળથી ઉપલબ્ધ થવા માંડ્યું, એટલે દીકરીઓનો સમય બચ્યો, ગામની ગૃહિણીઓનો સમય બચ્યો. ગૃહિણીઓ નાનું નાનું ગૃહ ઉદ્યોગ કરીને અર્થોપાર્જન કરતી થઈ, દીકરીઓ સમયસર ભણવા આવતી થઈ, એના લીધે ગામમાં ગામની શાળાના શિક્ષણના સ્તરમાં પણ સુધારો થયો અને ગામની દીકરીઓનું શિક્ષણ પણ ઊંચું આવ્યું. નવી પારડી ગામ જાગૃત અને એડવાન્સ ગામ છે. ગામના લોકો આરો પ્લાન્ટનું પાણી પી શકે તે માટે પંચાયત અને દાતાઓના સહયોગથી એક પ્લાન્ટ પણ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં પાણી લેવા માટે માત્ર 1 બટન દબાવવું પડે છે અને પંચાયત દ્વારા આપવામાં આવેલા કાર્ડને સ્કેન કરવાનું હોય છે. તેના દ્વારા ગામ લોકો સરળતાથી લાભ મેળવી શુદ્ધ જળ પ્રાપ્ત કરી શકે છે. ગામ લોકોની આ પહેલ ફાયદાકારક અને પ્રેરણાદાયક છે. મારું ગામ નવી પારડીમાં સુરત જિલ્લામાં પ્રથમ નંબરે વાસ્મોની પાણી સમિતિની નળ જળ યોજનામાં પ્રથમ નંબરે આવેલું છે સુરત જિલ્લામાં. અને જ્યારે ગાંધીનગર જિલ્લામાં પ્રથમ સભા મળી એ વખતે સુરત ઝોન માં સેકન્ડ નંબરે નવી પારડી ગામને 50,000 રૂપિયાનો ચેક મળ્યો હતો. વાસ્મોની આ નળ જળ યોજનામાં ઘરે ઘરે નળ કનેક્શનની સગવડ કરેલી છે, જે પાણી પૂરતા પ્રમાણમાં મળે છે. આજે અમારા ગામમાં પાણી પૂરતા પ્રમાણમાં મળે છે, પાણી અંગેનો કોઈ પ્રશ્ન ગામમાં છે નહીં. આ ગામની વર્ષોથી ચાલી રહેલી પાણીની સમસ્યા નળ સે જલ યોજના થકી 100% દૂર થઈ છે, જેનાથી ગામ લોકો પણ ખૂબ ખુશ છે. તેઓ હાલ સરકારની નળ સે જલ યોજનાને વધાવી એક આશીર્વાદ રૂપ ગણાવી રહ્યા છે. આ યોજના થકી તેમના સમય અને શ્રમ બંનેનો બચાવ થયો છે. ગુજરાત સરકાર આવી જ કલ્યાણકારી કામગીરીમાં હંમેશા અગ્રેસર રહે છે. જનજનને વિવિધ યોજનાઓથી સમૃદ્ધિસભર જીવન અપાવવા રાજ્ય સરકારે અભૂતપૂર્વ કાર્યો કર્યા છે. જય જય ગરવી ગુજરાત.